वंदे श्री हरि कृष्ण राजचरणं सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदम् वन्दे मुक्तमुनीन्द्रपादकमलं सद्वृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धामा प्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामिचरणं श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतं श्रीपञ्चसेवाव्रतं बोलो श्री स्वामी नारायण भगवान जय श्री हरि कृष्ण महाराज जय श्री घनश्याम महाराज जय श्री ठाकुर जी महाराज जय श्री सद्गुरुदेव की जय। तारीख 25 अप्रैल 2021 रविवार लोहाधाम न्यूजर्सी। શ્રી મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોહાધામ પરિવારના તમામ ભક્તોને જય સ્વામિનારાયણ। આજે તો વરસાદ છે કે દાદા? આજે તો વરસાદ છે, કાલે તાપ હતો નોર્મલ, અત્યારે વરસાદ છે, કાલે જોઈએ શું છે। જે મુક્તાન સ્વામીને રોજ રોજ નવી કસોટી હતી ને, ક્યાં ખ્યાલ હતો? નહોતો ખ્યાલ કે કાલે મને કસોટી કરવા મોકલશે ગુરુદેવ, ક્યાંય ખ્યાલ નહોતો। આપણે મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત ત્યાં પહોંચ્યા હતા ગુરુદેવ રામાનંદ સ્વામી। સ્વામીને કહે છે કે મુક્તાનંદ, અમારી ઈચ્છા તમને ભણાવવાની છે, તો તમે જશો ને? સ્વામી કે ગુરુદેવ, તમારી આજ્ઞા એ મારું જીવન છે, મારું તન મન બધું આપ છો, મારે માથે છે તમારી છાપ, મારા માથે તમારી એક તમારી છાપ છે। ત્રણેય અવસ્થામાં ગુરુદેવ કે ત્રણેય કાળમાં આપ જેમ ચલાવશો ને એમ હું ચાલીશ। સારું સારું મુક્તાનંદ, અમારી એવી ઈચ્છા છે કે તમે અભ્યાસ કરવા તમે ભુજ જાઓ। ક્યાં જાઓ? ભુજ। ગુરુદેવ કહે છે સ્વામીને કે મુક્તાનંદ,
અમે તમે ભુજમાં ભણાવવા જવાની આજ્ઞા કરીએ છીએ. તમે ભુજ વિશે જાણો છો? શું કીધું? તમે ભુજ વિશે જાણો છો? તમે ક્યારે પહેલાં ભુજ ગયા હતા? તમને ભુજનો કંઈ અનુભવ ખરા? ક્યારે ભુજમાં તમે ગયા હોય, તીર્થયાત્રા કરવા ગયા હોવ, અને તમે ત્યાં કોઈ મળ્યા હોવ, અને કારણ કે તમે તો પૂર્વે તો શામદાજી મહારાજ સાથે ખૂબ રહ્યા, બહુ મોટો વ્યવહાર કર્યો છે, અને તમને તો મોટા મોટા માણસો પણ ઓળખતા, અને ભુજના તો રાજા રજવાડાનું તો બહુ મોટું કહેવાય છે. તમે એમને કદાચ ઓળખતા હો તો તમને ખ્યાલ હોય, તમે જાતા હો તો તમને કઈ ભુજ વિશે માહિતી ખરા? તમને કઈ ના ગુરુજી, મારે ભુજમાં એવો કોઈ પ્રસંગ બન્યો નથી. હા, જાણું છું કે સારું શહેર છે, પરંતુ હું વિસ્તૃત પ્રમાણમાં જાણતો નથી. એવું? હા ગુરુજી, નહીં જાણતો. સાંભળો તો હું તમને જણાવું કે ભુજનગરમાં છે ને, ભુજનગરના નૃપ જેહ ચલાવે છે પાઠશાળા, તેહ એહ જેવું ભણવાનું બીજે નથી, માટે ત્યાં જવાનું કીજે. ભુજ કેતા કચ્છ, કચ્છનું શહેર જ છે ભુજ મોટું. આ કચ્છનો ઇતિહાસ થોડોક આપણે જાણીએ. કચ્છ ક્યાં આવ્યું છે દાદા, ખબર તમને કચ્છ ક્યાં આવ્યું છે? હા, ભારતના પશ્ચિમ છેડામાં. કેતા, ભારતના પશ્ચિમ છેડે આવેલા ગુજરાત રાજ્યના કચ્છનો ઇતિહાસ બધા જાણે છે, ઐતિહાસિક છે. કે ઇતિહાસ છે પ્રાગ ઐતિહાસિક કાળ સુધી મળી આવે છે, એવું નથી કે કચ્છનો ઇતિહાસ આજે જ મળી આવતો હોય, પરંતુ પ્રાગ ઐતિહાસિકથી કાળ સુધી મળી આવે છે. એટલું જ નહીં, હિન્દુ ધર્મની જે પૌરાણિક કથા છે, એ પૌરાણિક કથાઓમાં પણ આ ક્ષેત્રનો ઉલ્લેખ મળી આવે છે. ઘણા બધાને એવું કે કચ્છ છે હમણાંનું જ છે, કચ્છ જિલ્લો છે હમણાંનો છે, પરંતુ કચ્છ છે એ પ્રાગ ઐતિહાસિક કાળ સુધીથી મળી આવે છે. કહેતા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં એમની કથાઓમાં આ પ્રાંતનો ઉલ્લેખ મળી આવે છે. અને આ પ્રાંતમાં સિંધુ, કહેતા સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ધરાવતા ઘણા બધા સ્થળો અહીં આ કચ્છમાં મળી આવે છે. જે સિકંદરનો કાળ હતો, કહેતા એલેક્ઝાન્ડર, એ સિકંદરનો કાળ હતો. એ સિકંદરના કાળ દરમિયાન લખાયેલ ઐતિહાસિક જે ગ્રંથ હતા, અર્થાત એલેક્ઝાન્ડર વખતે જે ગ્રંથો લખાયેલા હતા, એમના ગ્રંથ હોય, આપણા વખતે જે ગ્રંથો લખાતા હોય, એ ઐતિહાસિક ગ્રંથોમાં પણ કચ્છનો ઉલ્લેખ મળે છે. આ જાણવા જેવું છે. આ જો ન જાણી રાખીએ તો આપણને ખ્યાલ ના આવે કે મુક્તાનંદ સ્વામી કઈ જગ્યાએ ભણવા રામાનંદ સ્વામી મોકલતા હતા, અને મુક્તાનંદ સ્વામી માટે ચોઈસ કરી ભણવાની, એ પ્રાંત, એ શહેર, એ કેટલું મોટું હતું. કહેતા રામાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને કઈ જગ્યાએ ભણવા મોકલ્યા, ને કેવી ઉદારતા હતી, એમને કેવા મુક્તાનંદ સ્વામી કરવા હતા, ને એ વિઝન જોવાનું છે કે એક સદગુરુ એક શિષ્ય માટે કેટલું કરતા હોય છે, એ કોઈને ખ્યાલ નથી હોતો. કેતા આ કચ્છ સિકંદરના કાળ દરમિયાન લખાયેલ ઐતિહાસિક ગ્રંથોમાં પણ કચ્છનો ઉલ્લેખ જોવા મળે છે. આ જે ક્ષેત્ર છે, એક ક્ષેત્ર ઉપર ગ્રેકો બેક્ટિયન રાજા મિલિંદનું, ગ્રેકો બેક્ટિયન રાજા મિલિંદનું રાજ હતું. ક્યાં? કચ્છમાં, અંગ્રેજોના શાસનકાળમાં. ને ઇન્ડો સિથિયન રાજાઓએ તેને પદભ્રષ્ટ કર્યો. કોને આને પદભ્રષ્ટ કર્યો? મિલિંદ રાજાને પદભ્રષ્ટ કોને કર્યો? સિથિયન રાજાઓએ ભેગા થઈને આ જે મિલિંદ રાજ કરતો હતો એને પદભ્રષ્ટ કરવામાં આવ્યો. અને ત્યારબાદ આ ક્ષેત્ર પર, કચ્છ ક્ષેત્ર પર મૌર્ય અને શકોનું રાજ્ય ચાલ્યું. કોનું? મૌર્ય વંશ.
મૌર્ય વંશ બહુ મોટો છે અને એના લઈને આ ભારતની સંસ્કૃતિ આખી ટકી રહી, ખડી થઈ એના લઈને મૌર્ય વંશ. ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણક્ય, ચાણક્ય પ્રતિજ્ઞા કરી હતી ને, હું જ્યાં સુધી ધનાનંદને કીધું હતું ને, જ્યાં સુધી આ યજ્ઞ શાસનને શાસકને નહીં બેડો ત્યાં સુધી હું શીખા નહીં બાંધું. પછી ચાણક્ય ગોતા ગોતા ગયા અને ચંદ્રગુપ્તને જોયું અને પછી બરાબર ટ્રેન કર્યો ને પછી એને રાજા કર્યો ને એનાથી પછી ચંદ્રગુપ્ત મૌર્ય ને પછી બિંદુસાર ને પછી સમ્રાટ અશોકની આખી પરંપરા હાલી. કેતા આ જ ક્ષેત્ર પર મૌર્ય અને શકોનું રાજ ચાલ્યું. ઈસવીસન પ્રથમની સદીમાં આ ક્ષેત્ર પર પશ્ચિમી સત્રકો અને ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્યનું આ હેઠળ આવ્યું. કચ્છ કોના હેઠળ? પશ્ચિમી સત્રકો અને ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્ય હતું. કે ચંદ્રગુપ્ત એ ગુપ્ત સામ્રાજ્યની હેઠળ આખું આ કચ્છ પ્રાંત આવ્યું. પહેલાં અંગ્રેજોના શાસનમાં હતું, પછી કોના હાથમાં આવ્યું? પ્રથમ સદી મૌર્ય વંશના ગુપ્ત સામ્રાજ્યની નીચે હેઠળ આવ્યું. પછી પાંચમી સદીમાં કચ્છ વલ્લભીના મૈત્રક વંશના તાબામાં ગયું પાછું અને ત્યારથી પછી ગુજરાતના શાસક કુળ સાથે આ રાજ્યનો સંબંધ શરૂ થયો. કોની સાથે? ગુજરાત સાથે. પહેલાં ગુજરાત સાથે કચ્છ હતું નહીં, પછી જોઈન્ટ થયું. ગુજરાતના શાસક કુળ સાથે આ રાજ્યનો સંબંધ શરૂ થયો, ખાલી સંબંધ શરૂ થયો છે. અને સાતમી સદીના કાળમાં કચ્છના પૂર્વી અને મધ્ય ક્ષેત્ર પર ચાવડાઓની સત્તા હતી. કોની? આજે ઘણા બધી સરનેમ ચાવડા છે ને, તમને ખ્યાલ હોય તો ભગત, ચાવડા સરનેમ છે ઘણા બધાની. આ ચાવડાઓનો કોઈક સમૂહ હતો, એની સત્તા આની ઉપર ચાલી. પછી થોડાક સમય દરમિયાન, કેટલા, દસમી સદી દરમિયાન આ ક્ષેત્ર પર સોલંકીઓના તાબામાં આવ્યું. સોલંકી રાજા થઈ ગયા ને, સોમનાથ ઉપર ચડાઈ કરી હતી. હા, એટલે દસમી સદી દરમિયાન આ ક્ષેત્ર પર સોલંકીઓના તાબામાં આવ્યું અને થોડાક સમય જતાં સોલંકીઓનું પતન થયું અને સોલંકીઓના પતન પછી વાઘેલા એના શાસક બન્યા. કોણ? વાઘેલા. વાઘેલા પણ આપ જાણીએ છીએ, એની એક બહુ મોટી છે. પછી વાઘેલાઓનું એ શાસન ચાલ્યું અને પછી ત્યાંથી વાઘેલાને પરાસ્ત કરી મુસલમાન લોકો આવ્યા. કોણ આવ્યા? મુસલમાન રાજોએ સિંધ જીતી લીધું. કયું? આ બધું સિંધ જ કહેવાતું હતું. સિંધ જીતી લીધું અને પછી એમના સામે કોણ પડ્યું? રજપૂત. કેતા ક્ષત્રિય લોકો સામે પડ્યા અને રજપૂતો દક્ષિણ તરફ કચ્છમાં ગયા અને ત્યાંથી એને શરૂઆત કરી તે કચ્છના પશ્ચિમ ભાગમાં રાજ્ય કર્યું. ક્યાં? દક્ષિણથી પશ્ચિમ ભાગમાં રજપૂતોએ રાજ કર્યું અને આજે પણ રજપૂતોની ખાણ રાજસ્થાનમાં તમને બહુ જોવા મળશે. રજપૂતોનું ક્ષત્રિય જોઈએ ને, એનું દિલ બહુ ઉદાર હોય, એનું દિલ બહુ ઉદાર હોય. ક્ષત્રિય કહેતા એ શૂરવીર હોય, ઉદાર હોય, મમતાવાળા હોય, એનું હૃદય બહુ સારું હોય, પવિત્ર હોય. એટલે એમની શરૂઆત કચ્છના પશ્ચિમ ભાગમાં રાજ્ય કર્યું અને દસમી સુધી તેઓએ કચ્છના ઘણા મોટા પ્રાંતોમાં રાજ્ય કર્યું. કોણે? રજપૂતોએ. કારણ કે મુસલમાન લોકો હતા અને એમની સામે કોણ પડ્યું? રજપૂતો. એટલે રજપૂતો પહેલાં પોતાનું સામ્રાજ્ય તો વિસ્તાર કરવું પડે, એટલે ધીરે ધીરે પોતાનું બધી જગ્યાએ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો અને વિસ્તાર કરીને તેરમી સુધી આખા કચ્છ ઉપર રજપૂતોની સત્તા પથરાઈ ગઈ અને આ સાથે એમનું પછી જાડેજા એવું નવું કુળ નામ અપનાવ્યું. પછી એના પ્રાંતોમાં એમના વંશ પરંપરામાં રાજ રજવાડો બહુ બધા થયા. આ કચ્છમાં રજવાડું બહુ મોટું હતું. કચ્છમાં રાજાઓ બહુ મોટા થઈ ગયા, એના વિશે થોડું જાણવાજો ખરા, હું ખાલી વિસ્તાર નહીં કરું. પરંતુ જે પાઠશાળામાં સ્વામીને ભણાવવા મોકલ્યા ને, એ રામાનંદ સ્વામી કહે છે કે રાજાઓ ત્યાં ઘણા બધા મુક્તાનંદ થઈ ગયા છે. પ્રાગમલજી. કોણ કોણ અત્યાર સુધીમાં કોણ કોણ રાજા થઈ ગયા એના વિશે જાણકારી તમને આપું છું. પ્રાગમલજી, ગોળજી, દેશળજી, લખપતજી, પાછા લખપતજી આવ્યા, પછી ગોળજી, રાયજણજી, પૃથ્વીરાજ, ફતેહ મહમદ,
રાયધણ, હુસેન મિયા, બારમલજી, દેશોળજી અને પ્રાગમળજી અને ખેંગારજી અને વિજયરાજી અને હમણાં 1948 એક જૂન સુધી મદનસિંહજી હતા. કોણ? મદનસિંહજી. એમાં આજે કચ્છમાં આટલું આ કચ્છ હતું, આ કચ્છનો વિસ્તાર આપણે જાણો કે કચ્છ ભારત દેશના પશ્ચિમ ભાગમાં ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો હતો અને આ આખું કચ્છ છે 45,652 ચોરસ કિલોમીટરમાં ક્ષેત્રફળમાં આખું એમનો વિસ્તાર છે. કેટલો દાદા? 45,652 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં આખો પથરાયેલો કચ્છ જિલ્લો છે. આ કચ્છ જિલ્લો અને આ કચ્છ જિલ્લામાં આપણે જાણીએ છીએ કે કચ્છ જિલ્લો અને ભુજ તાલુકાનું વહીવટી મથક એટલે મોટા મોટું શહેર કહેવાય તો કયું? ભુજ કહેવાય. કયું? અને આ ભુજમાં આપણે જાણીએ છીએ કે ઘણા બધા જોવાલાયક સ્થળો પણ છે. મહારાજે મંદિર કર્યું તો કંઈક તો જોઈન કર્યું. મોટું હતું ભુજ શહેર અને આજે પણ એના જોવાલાયક સ્થળોમાં તમે જાઓ ને તો તમને આનંદ થાય. અમે ગયા છે ઘણા બધા સ્થળોમાં. ત્યાં એમાં હમીર સરોવર કયું એની વાત મહારાજ ઘણી બધી કરે છે. જોશું આપણે આગળ. હમીર સરોવર, આયના મહેલ. આયના મહેલ એટલું પ્રસિદ્ધ છે ને ભુજમાં, જ્યારે ભુજ જાઓ ને ત્યારે મહેલ જોવા અવશ્ય જવું, હમીર સરોવર અવશ્ય જવું. એટલે આયના મહેલ, પણ આપણે તો બધું અહીં જ છે આયના મહેલ. હમણાં કોવિડમાં ક્યાં આયના મહેલમાં જવાય? સરોવર કયો તો દાદા તમારા ઘેર સરોવર છે, આયના મહેલ આ છે. એટલે જોવાલાયક સ્થળ ભુજમાં કયા કયા છે? એક તો હમીર સરોવર, પછી આયના મહેલ, કાળો ડુંગર, જુબિલી મેદાન, છતેડી, ટપકેશ્વરી મંદિર, ત્રિમંદિર, દરબાર ગઢ, ભુજ સંગ્રહાલય, ભુજિયો ડુંગર, રાજેન્દ્રબાગ, આવા ઘણા બધા છે. અને આપણે એમાં જાણીએ છીએ મહારાજનું બાંધેલું મંદિર, કહેતા એ જેટલું પ્રસિદ્ધ છે એટલું આપણા માટે શું હોય. એટલે કહેતા આ જોવાલાયક સ્થળો બધા ભુજના છે. હવે આ ભુજ આટલું મોટું હતું અને એ ભુજમાં સ્વામી કહે છે મુક્તાનંદ સ્વામીને કે મુક્તાનંદ, આ મેં તમને કીધું કે આ કચ્છ આટલું મોટું છે, એમાં ભુજ શહેર છે, ભુજ આટલું મોટું છે અને એમાં જોવાલાયક સ્થળો છે અને ત્યાંના રાજાઓ આટલા બધા થઈ ગયા, એ રાજા વિશે તમે જાણો છો? અત્યારે કોણ ત્યાં શાસન કરે છે તમે એના વિશે? ના ગુરુદેવ, ત્યાં અત્યારે શાસન કોણ છે, કોણ રાજા છે મને કંઈ ખબર નથી. તમને ખબર છે ત્યાં પાઠશાળા બહુ મોટી છે? હા ગુરુદેવ, મેં એટલું સાંભળ્યું હતું કે ભુજની પાઠશાળા બહુ મોટી છે અને બહુ પ્રખ્યાત છે, પ્રસિદ્ધિને પામેલી છે. અને જે કોઈ ઈચ્છે ભણાવવાનું કે કાવ્યશાસ્ત્ર કરાવવા હોય, જે કંઈ કરાવવું હોય તો ત્યાં બધા ભણવા જાય છે. એવું? હા ગુરુદેવ, પણ સાંભળો મુક્તાનંદ, ત્યાં વ્રજ ભાષા કરીને પાઠશાળા બહુ મોટી છે. શું કીધું? વ્રજ ભાષા પાઠશાળા કરીને બહુ મોટી છે અને એ વિદ્યા સંકુલ ભુજમાં છે. ક્યાં છે? ભુજમાં છે. અને એ ભુજમાં ખરેખર વાસ્તવિકતા છે. આ જે વ્રજ ભાષા પાઠશાળા છે ને એ વિદ્યા સંકુલ ભુજમાં તે વખતે બહુ મોટી પ્રસિદ્ધિની હતી, પામેલી હતી. અત્યારે તો નથી, પરંતુ એ સમય દરમિયાન બહુ મોટું એ નામ હતું વ્રજભાષા વિદ્યા સંકુલનું. અને આ વ્રજભાષા પાઠશાળા હતી ને એમાં બધા જ કવિ બનવા માટે આવતા હતા. અને એ પાઠશાળામાં તેજસ્વી જે વિદ્યાર્થીઓ હોય એ તેજસ્વી વિદ્યાર્થીઓને પિંગળ શાસ્ત્ર કહેતા. એ કાલે કહીશ પિંગળ શાસ્ત્ર શું છે.
પણ પિંગળ શાસ્ત્રનું વિધિસરનું શિક્ષણ ના નિષ્ણાંત દ્વારા આપવામાં આવતું હતું. એ જમાનામાં જેવી રીતે આપણે જાણીએ છીએ ને કે કાશીનું મરણ પ્રખ્યાત, કહેતા કાશી પ્રખ્યાત ને, કાશીની યાત્રા કરવી એટલે એ સમય દરમિયાન, અત્યારે ઇઝી થઈ ગઈ, પરંતુ અત્યાર સુધી તમે 10 વર્ષ 15-20 વર્ષ પહેલાં જુઓ ને, કાશીનું બહુ મોટું, અત્યારે નામ છે જ કાશીનું, એવું ના કહી શકે કે નથી એમ, પરંતુ કાશીનું નામ બહુ મોટું, કાશી પ્રસિદ્ધિને પામેલું હતું. બધાને યાત્રા કરવી તો ચારધામ એમ ના બોલે, પણ ક્યાં જવું, કાશીએ જઈ આવો, કાશીએ જઈ આવો. મૃત્યુ પામું હોય તો ક્યાં જાય, બધા અંતિમ સમય ક્યાં કાઢતા, કાશી કાઢતા. આજે પણ એવા પંડિતો, ધર્મધુરો એ બધા ત્યાં વસે છે કે કાશીને માનતા હોય. અને વાત સાચી છે, આજે પણ એવા પંડિતો છે. આજે વશિષ્ઠ ત્રિપાઠી પાસે અમે ભણતા હતા, એનો નિયમ સવારની પોરમાં વહેલા ગંગા સ્નાન કરવા જાય. શિયાળો હોય તો શું, ઉનાળો હોય તો શું, અને ચોમાસું હોય, કાંઠે પાણી ભરે તો છેલ્લે કાંઠે નાહી લઈ, પણ ગંગામાં સ્નાન કરવાનું 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 ને કરવાનું. પછી એને આહનિક કર્મ બધાય કરવાના કરવાના ને કરવાના, પણ ગંગા સ્નાન કરવાનું. એટલે કાશીનું બહુ મહત્વ હતું એ સમય દરમિયાન. કાશી ખૂબ પ્રસિદ્ધને પામેલું હતું કે જે સંસ્કૃત માટે વિખ્યાત છે, કે જેમ સંસ્કૃત માટે કાશી પ્રખ્યાત હતું તેમ કવિતા માટે કચ્છ જાણીતું હતું. શેના માટે જાણા જેવું છે દાદા, કવિતા માટે, કહેતા જેને સાહિત્યકાર કરવું હોય, પિંગળ શાસ્ત્ર ભણાવવું હોય, અલંકાર શાસ્ત્ર ભણાવવું હોય, એના માટે જો પ્રખ્યાતમાં પ્રખ્યાત હોય ને, એ સમય તો કયું હતું પ્રાંત, ભુજ પ્રાંત, ભુજ શહેર હતું. અને આ સુધીના ઇતિહાસમાં ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ વિશ્વભરમાં આ પ્રકારની એકમાત્ર જો કાવ્યશાળા હોય તો કઈ હતી, આ વ્રજ ભાષા પાઠશાળા હતી. વ્રજ ભાષા પાઠશાળા, અને આ પાઠશાળામાં 5-7 વર્ષ અભ્યાસક્રમ કરવાનો હોય. કેટલા વર્ષ? આ પાઠશાળામાં પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય કે અલંકાર શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય, જેને છંદબદ્ધ કાવ્ય રચના કરતા શીખવું હોય, અભ્યાસ કરવો હોય, તો આ પાઠશાળામાં 5-7 વર્ષનો જે અભ્યાસ કરે મન દઈને, એ પારંગત થઈ જાય, થઈ જાય ને થઈ જાય. કારણ કે એવા નિષ્ણાંતો હતા કે જ્યાં એવા નિષ્ણાંતો કે જેની એમની પાસે આવે તો એમને એવા પારંગત કરી દે. અને જ્યારે એ દરમિયાન મેં હમણાં રાજાના નામ દીધા ને, એ રાજાઓમાં, રાજ રજવાડામાં રાજકવિઓ હોય, ખબર છે, રાજકવિઓ હોય કે બધા રાજાઓની કવિતા બનાવતા હોય અને રાજાઓને વખાણે, એમને નવાજે, એમની પ્રશંસા કરે, વિદુષકો હોય. જ્યારે તમે સાહિત્યના ગ્રંથો વાંચો ને ત્યારે તમને ખ્યાલ આવે કે રાજ રજવાડાઓમાં આવા બધા માણસો પોતાના હોય અને એની નિમણૂક પણ કરતા હોય, કે રાજાઓને કે ઉદાસ થઈ ગયા હોય, કે એમને હસાવવા હોય, કે એમને પ્રફુલ્લિત કરાવવા હોય, કે તો આવા રાજકવિઓ હોય ને, તો રાજકવિઓ પછી રાજાને હમ એવી પ્રશંસા કરે, એવી પ્રશંસા કરે અને એવી કવિતાઓ બનાવે, અને પાછા સામે જ ઉભા રાજા કહે કે તમે કવિતા બનાવો, મંત્રીઓ કે અમારા રાજાને તમે કવિતા બનાવો, કાવ્ય તમે બનાવો, અને ત્યારે ફટાફટ જે રાજાઓનું જીવન હોય ને એ જોઈને જે કાવ્ય બનાવે ને રાજકવિ એ જોવા જેવી હોય. અને એ દરમિયાન જ્યારે રાજાઓની જ્યારે મહેફિલો જામતી અને એમાં જે રાજકવિની રાજકવિની નિમણૂક થતી ને, એ રાજકવિની નિમણૂક જેવી તેવી વ્યક્તિની થતી નહીં. ત્યાં તપાસ કરવામાં આવતો કે આ રાજકવિ મારા રાજમાં રાખવો છે અને અમારા રાજને, અમારા રાજાને શોભાડે એવો છે, અમારા રાજાની પ્રશંસા કરી શકે એવો છે, અમારા રાજાને પ્રસન્ન કરી શકે એવો છે, તો એની નિમણૂક એવી રીતે થતી કે આ ભુજમાં ભણેલો છે કે નથી ભણેલો, એ તપાસ કરવામાં આવતી. ક્યાં ભુજમાં ભણેલો છે, કે આ વ્રજ ભાષા પાઠશાળામાં ભણેલો છે કે નથી ભણેલો, અને કદાચ એવું જાણી રાખે કે આ ભણી શકે એવો છે અને આમાંના શક્તિ છે, તો સ્પેશિયલ રાજાઓ કે મંત્રીઓ એમના માટે ખર્ચા કરીને પણ એ પાઠશાળામાં ભણવા
મોકલતા અને પાછળ ભણવા મોકલતા અને નિષ્ણાતો દ્વારા એમને ટ્રેનિંગ આપવામાં આવતી અને એ પછી કવિ બની જતા. એટલે જે આ પાઠશાળા હતી ને એ પાઠશાળા અત્યાર સુધી હતી જ, પરંતુ જ્યારે આ પાઠશાળા ચાલુ કરવામાં કોણે ચાલુ કરી હતી ખબર ભગત તમને? નહીં, આ પાઠશાળા ચાલુ કરી હતી કચ્છના મહારાજા લખપતસિંહે. કોણે? એટલે રામાનંદ સિંહ કીધું કે મુક્તાનંદ ભુજના અત્યારે રાજા, કે કચ્છના અત્યારે રાજા આ લખપતસિંહ છે, એમણે આ પાઠશાળા બંધાવી છે. આ પાઠશાળાના કચ્છના મહારાજા લખપતસિંહે એમના શાસનકાળ દરમિયાન, કહેતા 1742 થી 1760ની વચ્ચે આ રાજાનું શાસન હતું. ક્યાં ભગત? 1742 થી 1760 સુધી લખપતસિંહજીનું રાજ્ય કચ્છમાં હતું અને એમના પિતાશ્રીનું નામ હતું દેશળજી. શું હતું? દેશળજી. એટલે આ લખપતસિંહ હતા ને એમનું શાસન 1942 થી 1960 સુધીનું હતું. એમાં 1742 થી 1760 સુધી આ લખપતસિંહનું રાજ્ય ચાલતું હતું, રાજ ચાલતું હતું. અને એ દરમિયાન 1749માં આ પાઠશાળા સ્થાપી હતી. ક્યારે? 1749માં લખપતસિંહજીએ વ્રજભાષા કાવ્ય પાઠશાળાની સ્થાપના કરી હતી. અને આ રાજા છે ને પોતે પણ રાજકવિ બહુ મોટા હતા. આ રાજા કવિ હતા અને એમને સાહિત્ય, ચિત્રકલા, સંગીત અને નૃત્ય ખૂબ પ્રિય હતું. રાજાઓને આ બધું પ્રિય હોય, રાજાઓને આ બધું પ્રિય હોય. એટલે એમને પ્રિય હતું, એટલે સહજ છે એમને પ્રિય હોય તો એવા વ્યક્તિએ રોકે. એટલે એમની ઈચ્છા થઈ કે મારા અહીંયા એક પાઠશાળા સ્થાપી છે કે જેમાં બધાએ આ બધી વિદ્યાઓનો અભ્યાસ કરે. એટલે આ લખપતસિંહજીએ જોધપુરના જે કવિ હમીરદાન, કોણ? હમીરદાન રત્નુની મદદથી, કોની? હમીરદાન રત્નુનીની મદદથી આ પાઠશાળાની સ્થાપના કરી. અને આ પાઠશાળાની સ્થાપના કરી અને પછી આમાં બધાએ ભણવા આવતા અને ટ્રેનિંગ આપવામાં આવતી અને ઘણા બધા એમાં કાવ્યમાં પારંગત થતા. પછી આ રાજાએ છે ને, હવે રાજા છે પછી ચાલુ તો કરી દે પાઠશાળા, તો ચાલુ કરી દે, પછી ચલાવી પડે કે ના ચલાવી પડે, અને માણસો તો રોકવા પડે. પછી લખપતજીએ જોયું કે આ પાછળ કોને હોપવા જેવી છે. પછી એ લખપતજી એક પિંગળ શાસ્ત્ર વિશાળ કહેતા જૈનના આચાર્ય હતા પૂજ્ય કનક કુશલજી મહારાવ. કોણ? એક કનક કુશલજી મહારાવ હતા, એમને કવિતાનો ખૂબ શોખ હતો. એમને કવિતાનો શોખ હતો એટલા માટે એકવાર એ રાજાના દરબારમાં આવ્યા, રાજાને ખૂબ પ્રસન્ન કર્યા અને પ્રસન્ન થઈને કીધું કે જાઓ, અમારી ઈચ્છા છે તમને અહીં, અમે આજે પાઠશાળા સ્થાપી છે એમાં તમને સાચવવા માટે તમારી નિયુક્તિ અમારે કરવી છે. પછી એમની નિયુક્તિ કરીને પાઠશાળા આપી અને પછી એમને રહેવા માટે એક બાજુમાં ભુજથી 5 ગાંવ દૂર રેહા નામનું ગામ છે, આખું બક્ષિસમાં આપ્યું. શું આપ્યું? બક્ષિસમાં આપ્યું. અને આમાંથી જે એને રે અને જે ભણાવે, એના નીચે ઘણા બધા છોકરાને ભણાવે, એનાથી પ્રોફેસરો બધાને ટ્રેનિંગ આપે કાવ્યોની, એટલે એને આજીવિકા માટે એને બધું ખર્ચાની વ્યવસ્થા રાજે કરી આપી. અને પહેલાના સમયમાં એવું હતું કે રાજાઓ જે જે માણસો રાખે ને, દાસ દાસીઓ
કે રાજકવિઓ હોય કે મંત્રીઓ હોય કે કોઈ અમાતી કે અમુક મંત્રીઓ હોય કે એમના બધા માણસો હોય ને બધાની વ્યવસ્થા કોણ કરતું? રાજા કરતા. દ્રોણાચાર્ય હતા, એને અર્જુને શિક્ષા આપી તો બધી વ્યવસ્થા કુરુક્ષેત્રમાં કરી આપી હતી ને ભીષ્મ પિતામહે. એટલે એ રિવાજ જ છે રાજાઓનો પહેલેથી કે એ જેટલા જેટલા માણસો રોકે એની બધી જ વ્યવસ્થા રાજાઓ કરાવે. એટલે આમને પણ આ લખપતિસિંહજી બધી જ વ્યવસ્થા આમની કરી દીધી. અને પછી તો એમણે આ પાઠશાળા એવી ચલાવી 125 વર્ષ સુધી એમણે આ પાઠશાળા ચલાવી. અને પછી ધીરે ધીરે એના વંશજો આવતા ગયા અને પછી બદલાવ આવતો ગયો. અને ભુજમાં જે આ જે પાઠશાળા છે પછી એનું ભવન ચેન્જ કરવામાં આવ્યું, પછી સમય જતાં ફેરફાર થયા. અને ભુજમાં જે આશાપુરા મંદિર છે એ આશાપુરા મંદિરની પાસે 2 માળનું મકાન છે, એ 2 માળના મકાનમાં શાળાનું સ્થળાંતર કર્યું. ત્યાંથી લઈને શાળા આખી ચેન્જ કરવામાં આવી. અને પછી આ જે લખપતિજી છે એ લખપતિજી શરૂઆતથી જે કાઠિયાવાડ, રાજસ્થાન અને જે હિન્દી ભાષી પ્રદેશો હોય એમાં વસતા જેટલાઓ ચારણ હોય કે બીજા કોઈ વ્યક્તિ હોય એ બધા જ આ પાઠશાળામાં આવીને અભ્યાસ કરતા. અને આ પાઠશાળામાં આવીને અભ્યાસ કરતા અને બધી જગ્યાએ આ પાઠશાળાની બહુ પ્રસિદ્ધિ પામી ગઈ હતી. અને બધા જ જેટલા રાજસ્થાનના રાજા હોય કે ભુજના રાજા હોય કે ગુજરાતના રાજા હોય કે કોઈ પણ રાજા હોય, પોતાના દરબારમાં જો રાજકવિ રાખોય તો રાજકવિ રાખોય તો ક્યાં ભણવા મોકલે? ભુજ મોકલે. અને આ ભુજની પાઠશાળામાં બધી જ પ્રકારનું જ્ઞાન આપવામાં આવતું, એમાં વિશેષ કરીને કાવ્યશાસ્ત્રનું જ્ઞાન આપવામાં આવતું. કારણ કે કાવ્યશાસ્ત્ર છે ને બહુ મોટું છે, અને જ્યાં સુધી જેની પાસે કાવ્યશાસ્ત્ર ન હોય, કાવ્ય રચના કરતા ન આવડતું હોય તો એ કોઈ સારા કાવ્ય રચી ન શકે. હા, અત્યારે તો બનાવી શકે છે બધા પોતાની જાતે કે રાગ ઉપરથી, રાગ રાગણી ઉપરથી બનાવી નાખે, એ પણ છે માર્ગ કે ભાવશૈલીથી બનાવી શકાય, બધું જ બનાવી શકાય. પરંતુ જે કાવ્ય અંતર્ગત એના જે 10-10 પાસા હોય કાવ્યના, રસ હોય, છંદ હોય, અલંકાર, રીતિ, વક્રોક્તિ, ધ્વનિ, નાચિકા ભેદ, કાવ્યદોષ, કાવ્યગુણ, આ શબ્દશક્તિનો જો એનો ગંભીરતાપૂર્વક એને ખ્યાલ હોય ને તો સારી રીતે કાવ્યની રચના કરી શકે. પણ આ બધી જ વસ્તુ જે કાવ્ય રચનાની જે 10-10 પાસાઓનો અભ્યાસ, જે મેં તમને કીધું, રસ, છંદ, અલંકાર, રીતિ, વક્રોક્તિ, ધ્વનિ, નાચિકા ભેદ, કાવ્યદોષ, કાવ્યગુણ, શબ્દશક્તિનો ગંભીરતાથી અભ્યાસ ક્યાં કરવામાં આવતો? આ ભુજમાં, આ પાઠશાળામાં કરવામાં આવતો. અને આ પાઠશાળા પછી ધીરે ધીરે લુપ્ત કહેતા 1948માં આ પાઠશાળા બંધ કરી દેવામાં આવી. પછી આઝાદી પછી આ કચ્છ દેશ છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો. અને પછી ત્યાં ચારણો જે રાજશાહી જે શોક હતો એના કારણે પછી બધી બીજી ત્રીજી વસ્તુઓ થવા લાગી. પછી એ બંધ કરવાની, કારણ કે પછી આ રસાળ શાસ્ત્ર હોય છે કાવ્યશાસ્ત્ર, એમાં બધી જ પ્રકારનું વર્ણન, શૃંગાનું વર્ણન પણ કરવામાં આવતું હોય, કરુણાનું પણ વર્ણન કરવામાં આવતું હોય, અનેક રસોથી એનું વર્ણન કરવામાં આવતું હોય, વધુ નથી કહેતો એમાં. પરંતુ આ શાસ્ત્રમાં એવું વર્ણન કરવામાં આવતું હોય છે કાવ્યશાસ્ત્રમાં કે જે કોઈ વર્ણન સાંભળે ને તો પ્રસન્ન થઈ જાય. એટલે સ્વામીએ કીધું મુક્તાનંદ સ્વામીને કે મુક્તાનંદ, મેં તમને આ ભુજ વિશે કીધું, આ ભુજમાં આ પાઠશાળા છે વ્રજ ભાષા, એના જેવી કોઈ મોટી પાઠશાળા નથી. અને આ પાઠશાળામાં મોટા મોટા વિદ્વાનો હોય કે કાવ્ય રચનારો હોય એ અહીંયા જ બધા તાલીમ લે છે.
અને મારી એવી ઈચ્છા છે તમે આ ભુજ શહેરમાં જાઓ અને ત્યાં તમે કાવ્યશાસ્ત્રનો અભ્યાસ સારી રીતે કરો, સારી રીતે કરો. અને એ વાત પણ સાચે છે વાલા મુક્તો, મહારાજે જ્યારે જ્યારે સંતોને ભણાવવા મોકલ્યા છે ને, કહેતા કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરાવવો છે ને, તો ક્યાં મોકલ્યા છે? ભુજમાં મોકલ્યા છે. આ વાત જાણવા જેવી છે. બ્રહ્માનંદ સ્વામી ભણાવ્યો હોય ને તો ક્યાં ભણેલા છે? ભુજમાં ભણેલા છે. પિંગળશાસ્ત્ર ક્યાં ભણેલા છે? ભુજમાં. પણ એ પહેલાં તો રામાનંદ સ્વામી જ સ્વામીને કહે છે કે મુક્તાનંદ, આ જે રાજા છે લખપતજી, એ સારા છે, એ સારા છે. હા, એની હિસ્ટ્રી થોડીક છે રાજાની, કે આ લખપતજી છે એ રાજા સારો છે અને સારો એવો ભાવ પણ રાખે છે એવું મેં સાંભળ્યું છે, અને મદદ પણ સારી એવી કરે છે. તો મુક્તાનંદ, તમે ભણવામાં બહુ એવા કુશળ છો, તમે પૂર્વથી તમને અભ્યાસ છે રામાયણનો, તો ભુજમાં તમે જાઓ ને અને ભુજમાં જઈને તમે આ ભણો ને, એ અમારી ઈચ્છા છે. પણ ગુરુદેવ, આપ મને કહો છો ભુજમાં ભણવા જવાનું, તો હું રાજી ખુશીથી જઈશ. પણ ભુજમાં જઈને ગુરુદેવ, આ કાવ્યશાસ્ત્ર મારે ભણવું શું? મારે કાવ્યશાસ્ત્રમાં ઘણા બધા પ્રકાર હોય, તો ગુરુદેવ આપ જે કહો મારે ભણવું છે. ત્યારે ગુરુદેવ કે મુક્તાનંદ, અમારી ઈચ્છા છે કે તમે કાવ્યશાસ્ત્રની રચના કરી અને સંપ્રદાયમાં એવું કરો ભગવાનના ગુણ ગાઈ શકાય, અને જે કોઈ એ પદ્ય રચના વાંચે અને ભગવાનમાં એનું મન લાગી જાય. પરંતુ એના માટે તમારે આ બધું શીખવું પડશે. આ પિંગળ શાસ્ત્ર છે, અલંકાર શાસ્ત્ર છે, અને આ સંસ્કૃત શાસ્ત્ર છે, બધાનો અભ્યાસ તમારે કરવો પડશે. અને આ મુક્તાનંદ સાંભળો, આજે મેં તમને કીધું ને કે આ પાઠશાળા વ્રજભાષા, એ વ્રજભાષા પાઠશાળા છે ને, એ પાઠશાળામાં જ આપણે ભણવાનું છે. ક્યાં? એ જ પાઠશાળામાં, બીજી કોઈ પાઠશાળામાં નહીં. અને પાછો વ્રજભાષાનો જ અભ્યાસ કરવાનો છે ને. એ સમય દરમિયાન છે ને વ્રજભાષાનો ઉપયોગ બહુ થતો. જ્યારે રામાનુસ્વામીએ સ્વામીને આજ્ઞા કરી, મુક્તાનંદને આજ્ઞા કરી કે તમે ભુજ ભણવા જાઓ, ત્યારે એ સમય દરમિયાન છે ને વ્રજભાષાનો ઉપયોગ બહુ થતો, બહુ એટલે બહુ થતો. અને આ વ્રજભાષાના સંવર્ધનમાં છે ને અનેક કવિઓ અને સંતોનું યોગદાન બહુ રહેલું છે. ખાસ કરીને આ જે મધ્યયુગ હતો ને, એ મધ્યયુગ દરમિયાન અનેક સંતોએ આ ભાષાને બહુ મહત્વ આપેલું છે. અત્યારે પણ આ વ્રજભાષા મથુરા, વૃંદાવન એ બાજુ જાઓ ને તો વ્રજભાષા જ બોલાય. એ લોકો વ્રજભાષા બોલે કહેતા. તો આમ તો વ્રજભાષાનો ઉદ્ભવ વ્રજ શબ્દ ઉપરથી થયેલો. શેના ઉપરથી? વ્રજ ઉપર થયેલો છે. વ્રજ યાને જ્યાં અનેક ગાયો વિચરણ કરતી હોય ને, એને શું કહેવાય? બુધાજી કહેવાય. એ અમરકોશ નામના ગ્રંથમાં વ્રજ શબ્દનો અર્થ ગાયનો વાડો કરેલો છે. શું કરેલો છે? ગાયનો વાડો, ગાયનો વૃંદ, ગાયનો માર્ગ, ગાયનો માર્ગ, ગાયનો વૃંદ અને ગાયોનો વાડો, આ ત્રણે ત્રણ અર્થ ક્યાં કરેલા છે? વ્રજ શબ્દના અમરકોશ નામના ગ્રંથમાં કરેલા છે. એટલું જ નહીં, વૈદિક સંહિતા હોય, રામાયણ હોય, મહાભારત હોય, આ બધા જ ગ્રંથોમાં વ્રજ શબ્દનો અર્થ ગૌશાળા. શું દાદા? શેનો અર્થ?
ગૌશાળા કરવામાં આવ્યો છે, કેતા ગોચર સ્થાન ભૂમિ કહેવામાં આવે છે. આ રીતે ઋગ્વેદમાં, અથર્વવેદમાં, યજુર્વેદમાં બધી જગ્યામાં, બધી જગ્યાએ જોવા જાઓ તો એક જ અર્થ મળે છે કે ગાયોનો વાડો. કોઈ જગ્યાએ ગાયોની ભૂમિ કહેતા ગોચર સ્થાન ભૂમિ. એટલે વ્રજ ભાષામાં તમે અભ્યાસ કરો. અને વ્રજ ભાષાના અભ્યાસમાં તમે, આપણે જાણીએ છીએ કે મીરાબાઈએ બહુ સરસ ભોજન બનાવેલું છે, કે મેર તો ગિરધર ગોપાલ દુસરાના કોઈ, દુસરાના કોઈ સાધો સકલ લોક જોઈ. અને આ ભાષામાં જે મીઠાશ છે ને, અને આ ભાષામાં જે આનંદ છે ને, એવો કોઈ ભાષામાં, ભાષાનો એક શોખ હોય, ભાષામાં એક શોખ હોય. ઘણા બધાને ગુજરાતી ના શીખવું હોય, ઘણા બધાને ઇંગ્લિશ શીખવું હોય, ઘણા બધાને સંસ્કૃત શીખવું હોય, ઘણા બધાને હિન્દી શીખવું હોય, ઘણા બધાને મરાઠી શીખવું હોય, કોઈકને ઉર્દૂ શીખવું હોય, તમને કઈ ઈચ્છા ખરા કોઈ ભાષા શીખવાની? અત્યારે અત્યારે જ કહીને પૂરું થઈ ગયું, કે પૂરું થઈ ગયું. હવે તો જે ભાષા આવે બસ, હવે તો કહીએ તો બસ ગુજરાતીમાં બોલો, બીજું કાંઈ કહેશો નહીં. પરંતુ જે જોવાની હોય ત્યારે, આજ્ઞા થતી હોય ત્યારે ભાષા અલગ અલગ શીખવાનો શોખ હોય. અને પણ શોખ તો ઠીક છે, પરંતુ એ શીખી રાખવું જોઈએ. અને અત્યારના સમયમાં તો બધું શીખવું જોઈએ. અને જો ન શીખી રાખીએ તો ક્યારે હું થઈ જાય કંઈ નક્કી, ક્યારે હું ભણાઈ જાય કોઈ, ત્યારે કંઈ નક્કી કહેવાય નહીં. ભલે આપણે ન જાણતા હોય, પરંતુ એવા માણસો પણ હોય આજુબાજુ કે બધું જાણતા હોય. આ રાજાઓને કવિતાઓની બહુ રુચિ, તે એવા કદાચ પોતે બનાવી ના શકે, રુચિ વધારે હોય, કોઈને ગાવાની ઈચ્છા બહુ હોય, પણ ગાય ન શકતો હોય, એનો કંઠ બરાબર ના આપ્યો, ગાય તો પછી સાંભળણ કેવું પડે, ભાઈ બંધ થા હવે, અમે તમે ટ્રેક બનાવી નાખો, અમે ટ્રેક તમારો સાંભળી લેશું. આવા ગાનારા હોય. અને અમુક ગાય તો કેટલું સરસ ગાય, આપણે એમ થાય કે હજી ગાય, હજી ગાય, સાંભળા જ કરે, સાંભળા જ કરે. હમણાં પૂજ્ય કીર્તન સ્વામીએ સરસ નહીં કીર્તન કેટલું સરસ બનાવીને મૂક્યું છે, રેજો મારી આખલડી આગે. એટલે બધાને વિનંતી મારી કે બધા યુટ્યુબ ચેનલો પર જઈને છે ને, આપણા કીર્તન સ્વામીએ છે ને બહુ સરસ મધુર સ્વરમાં કીર્તન ગાયું છે, એ કીર્તન સાંભળવા જેવું છે, કે આપણને હૃદયમાં શાંતિ થાય. એટલું જ નહીં, શ્રી સંઘ કેટલા સરસ કીર્તન ગાય, ભજન સંઘ કેટલા સરસ કીર્તન ગાય, આ જ્ઞાન સંઘ સવારે સર કેટલા સરસ પ્રભાત્ય ગાય છે ને, સરસ સરસ પ્રભાત્ય સવારે ગાય જ્ઞાન સ્વામી, શ્રી સ્વામી, ભજન સ્વામી, નિષ્કામ સ્વામી કેટલું સરસ ગાય, કળિયું કેટલી સરસ ગાય, કીડી કુંજરનો મેળાપ જીવન જાણવું છે. અમુકના કંઠમાં ભગવાને માધુર્યતા મૂકેલી જોઈએ. આપણા જેની વાત બરાબર છે, ઠીક છે, આપણે તો જોઈને સાંભળીને રાજી થવું. કેવું દાદા, દાદાનો અવાજ એ સારો છે, તમારો દાદા અવાજ શિરામણ હવા નહીં જાતું, કાલી ઘેલી ભાષામાં કહેતા, કાલી ઘેલી, કાલી ઘેલી ભાષામાં બોલેલું કીર્તન હોય કે પછી બીજી રીતે બોલે, પણ ભગવાન સાથે શેનો નિસ્બત છે, ભાવમાં બોલાયેલું હોવું જોઈએ, હૃદયથી બોલાયેલું હોવું જોઈએ, અને ભગવાનને ગમે એવું હોવું જોઈએ. ખાલીથી રોક રીઝવવા માટે હોવું કે મને જોવે અને હું ગાઉં અને બધાએ મારી પ્રશંસા કરે એમ નહીં, પરંતુ ગમે એવી કાલી ઘેલી ભાષામાં બોલો ને, પણ ભગવાન પ્રસન્ન થવા જોઈએ. એટલે આપણા મંડળમાં આપણા જે સંતો છે ને, એમના દ્વારા જે રચિત કીર્તનની સીડીઓ હોય ને, આપણે યુટ્યુબ ચેનલમાં છે જ, હરિસ્મૃતિઓની છે, વેબસાઇટ ઉપર જાઓ તો કીર્તનોની સીડીઓ બધી જ છે. એવી નથી કે શ્રી સાંઈની સીડી ન હોય, ભજન સાંઈને ગાયેલા ના હોય, બધાય છે. મુકુંદ ભગત કેટલું સરસ ગાય છે, કેટલી મોટી શ્રદ્ધા કહેવાય ને, ડેઇલી સાંજે આ અડધો કલાક કીર્તન ભક્તિ કરવી એ શ્રદ્ધાનો વિષય છે. એક દિવસે રજા નહીં, અને આપણે હોય તો ભગત મહિના 10 દાડા તો રજા જ જોઈ, 20 દાડા જ આપણે, 20 નહીં 15 દાડા રજા, 15 કે હું ગઈશ,
પણ શ્રદ્ધાનો વિષય છે ગાવું એ, અને ભગવાન જેને કંઠ આપ્યો હોય અને જેની શ્રદ્ધા હોય ને એ જ ગાઈ શકે, એના કરતાં શ્રદ્ધા વિના કંઈ કીર્તન ભક્તિ થાય એવી નથી. એના કરતાં આપણે તો ખંજીરા ને મંજીરા ને મંજીરા વગાડવા અને ખંજીરા કરતાલો ઉગાડી અને તાળીઓ પાડી અને ધૂન બોલીને કીર્તન જોડે જોડે સહારો આપવો. પરંતુ આપણી જોડે જે રહેનારા હોય અને જો સારું ગાતા હોય અને જો આપણી પાસે મટીરિયલ હોય ને તો આપણે અવશ્ય સાંભળવું સાંભળવું ને સાંભળવું. એટલે માટે એટલી વિનંતી કે આપણી ચેનલમાં જે ચડાવેલું હોય ને એ બધું સાંભળવું. આમાં કીર્તન સ્વયં હમણાં આ એક કીર્તન આવ્યું છે એ સાંભળજો ખાસ બધા જ. કહેતા એ સમયમાં રામાનંદ સ્વામી કીધું મુક્તાનંદ સ્વામીને કે તમે ભુજમાં ભણવા જાઓ. હા ગુરુદેવ, મેં તમને કીધું આ રાજા બહુ મોટો છે, આ પાઠશાળા બહુ મોટી છે, આ પાઠશાળામાં તમારા પિંગળ શાસ્ત્ર અને અલંકાર શાસ્ત્ર અને આ સંસ્કૃત શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. હવે આ પિંગળ શાસ્ત્ર શું છે અને અલંકાર શાસ્ત્ર શું છે એના વિશે આપણે કાલે જોઈશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.